नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 29 जुलाई जो ये आजना समाचार। कच्छ जिल्ला में पशुपालन विभाग द्वारा ऊँटों में थतो फीटोड़ा अने खाजी रोगनी सारवार मफत करवामां आवे छे, ते माटे केम्प पण योजाय छे। ऊँट में थता आवा प्रकारना रोगों ने काबू में लेवा प्रयत्नों छे। कच्छ में जिला पंचायत पशुपालन विभाग द्वारा ऊँट में थता रोगनी सारवार माटे खास केम्प खोलवामां आवे छे अने ऊँट में फीटोड़ा अने खाजी जेवा रोग थाय छे। जिला पंचायत तमाम ऊँटोनी सारवार केम्प खोलीने मफत करे छे। ताजेतरमां भचाउ पशु दवाखानाना डॉक्टर परेश वीरपरी अने तेमनी टीम जंगी गामे जई खाजी अने फीटोड़ा विरोधी सारवार आपी हती। आ केम्पमां 575 जेटला ऊँटने सारवार अपाई हती। जंगीमां योजायेल ऊँट सारवार केम्पमां ऊँट उछेरक मालधारी संगठनना कच्छना प्रमुख भीखाभाई रबारी अने टीमे व्यवस्था संभाळी हती। एवा ज प्रकारना समग्र कच्छमां केम्प योजाय छे अने ऊँटोने सारवार अपाय छे। जिल्ला पशुपालन अधिकारी डॉक्टर हरेशभाई ठक्करे जणाव्यु के कच्छमां लगभग 10,000 जेटला ऊँटोनी वस्ती छे अने छेली वस्ती गणतरी पछी आ ऊँटोनी संख्यामां वधारो थयो होय एवुं आपणे जणाव्युं छे। हवे आ वधारो थयो छे एक अगत्यनुं कारण ए पण छे के आपणा ऊँटोमां एंटी सरा अने एंटी मेंच ए सारवार केम्पो शरू कर्या। सरा એ ઊંટોમાં થતો એક પ્રોટોઝુઆમાંથી થતો એક જીવલાણ રોગ છે જે મલેરિયા જેવા જંતુઓથી થાય છે। દેશી ભાષામાં એને ફીટોળો કહે છે અને આ રોગમાં ઊંટનું શરીર ઘસાઈ જાય છે અને બહુ જ નબળું પડી જાય છે। એ જ રીતે ખાજી એ ઊંટોમાં ચામડીનો રોગ છે અને એને કારણે પણ ઊંટને બહુ પીડા થતી હોય છે। આ બંને રોગોની સારવાર બજારમાં જો ઊંટ પાલક કરાવવા જાય તો બહુ જ ખર્ચા નીવડે છે। લગભગ 500 રૂપિયાનો તો ખાલી દવાનો ખર્ચો થઈ જાય અને જે ઊંટપાલક પાસે 50 કે 100 ઊંટ હોય તેની આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હોય આપણે સમજી શકીએ છીએ કે આટલા બધા ઊંટોને સારવાર કરાવી શકે। એટલે સરકારે આ ઊંટપાલકોની મુશ્કેલીનો વિચાર કરી અને ઊંટોમાં એન્ટી સરા એન્ટી મેંચ સારવાર કેમ્પની યોજના ચાલુ કરી જે જિલ્લા પંચાયત મારફતે અમલમાં છે અને છેલ્લા ઘણા વર્ષોથી આપણે કચ્છ જિલ્લાના લગભગ તમામ ઊંટોને આ રીતે કેમ્પ કરી અને આવરી લઈએ છીએ। જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં, રણ વિસ્તારમાં કે દરિયાઈ વિસ્તારમાં પણ આપણી ટીમો જઈ અને ત્યાં સારવારની કામગીરી કરે છે, જેને પરિણામે આ રોગ ઉપર બહુ મોટો નિયંત્રણ એટલે કે કંટ્રોલ મેળવી શકાયો છે, જેને પણ સીધો ફાયદો ઊંટપાલકોને થયો છે। અચ્છા, આપણે ઘર આંગણે મફત સેવા આપી રહ્યા છીએ? આ સંપૂર્ણપણે વિનામૂલ્ય સેવાઓ છે અને આપણે જ્યાં ઊંટોની સંખ્યા હોય ગમે વિસ્તારમાં હોય ત્યાં જઈને આપણે કેમ્પ કરીએ છીએ। ઊંટના દૂધમાં આ રોગને કારણે કોઈ બીમારી આવે છે એવું નથી, પણ એને પરિણામે ઊંટ દૂધ જ ન આપી શકે। જો એને ખાજી અને ફીટોડાની બીમારી હોય તો ઊંટની શારીરિક પરિસ્થિતિ સારી ન હોય અને એને પરિણામે એનામાં દૂધ બહુ ઘટી જાય, જેનું સીધું આર્થિક નુકસાન પશુપાલકને થાય। ઊંટોમાં જ્યારે આ રોગ ચાલુ થાય ત્યારે એકમાંથી બીજા ઊંટને લાગે અને પરિણામે ટોળામાં ધીમે ધીમે બધા ઊંટોને આ બીમારી લાગુ પડે। ખાજી પણ ચામડીનો રોગ છે એટલે એક ઊંટને લાગેલી હોય અને રાતના બધા ઊંટ બાજુમાં બેઠા હોય તો એક ઊંટમાંથી બીજા ઊંટમાં લાગે, એ રીતે બીમારીનું પ્રમાણ વધતું જાય। પણ આપણા જે કેમ્પ થાય છે એને કારણે આ રોગના પ્રમાણમાં મોટો ઘટાડો આવ્યો છે અને અત્યારે જે આખે આખો ટોળા પહેલા આપણે ખાજીના કે ફીટોડાના અસરગ્રસ્ત દેખાતા હતા એવી તકલીફ હવે રહી નથી। એ રીતે સરકાર તરફથી મળતી સારવાર ઊંટ માલિકો માટે આશીર્વાદ સમાન છે। 4-5 દિવસથી અને ખૂબ જ તાવ છે, માથું, શરીરના સાંધા અને આંખોની પાછળ દુખાવો પણ થઈ રહ્યો છે, શરીર પર લાલ ચકામા પણ છે। આ ડેન્ગ્યુના લક્ષણ છે। ડેન્ગ્યુ? ગભરાઓ નહીં, ડેન્ગ્યુ એક સામાન્ય વાયરલ તાવ છે। યોગ્ય ઇલાજ અને પ્રવાહી પદાર્થ લેવાથી તે ઘરે જ ઠીક થઈ જાય છે। બહુ ઓછી બાબતોમાં તાવ ઉતર્યા પછી પણ લોહીનો સ્ત્રાવ અથવા બીપી ઓછું થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે। ડેન્ગ્યુના લક્ષણ દેખાતા ડોક્ટરથી મળો, લોહીની તપાસ કરાવો અને ડેન્ગ્યુથી બચો। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।